फ्रेंड्स आज आप स्टार्ट करिए लेक्चर नंबर 6 लेक्चर नंबर 5 में आपड़े एक्सरसाइज 1.2 હતી એના ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 આપણે સંપૂર્ણ જોઈ ગયા આજના લેક્ચર માં આપણે નવો પોઈન્ટ સ્ટાર્ટ કરવાના છીએ જે ટોપિક છે એનું સ્ટેટમેન્ટ જે છે એ ખાસ મહત્વનું સ્ટેટમેન્ટ છે કારણ કે આ જે વસ્તુ જે છે એની સાબિતી તેની 10મા ધોરણમાં ભણવાના છીએ અને એ જે છે એની સાબિતી बोर्ड ने एग्जाम में 4 मार्क्स में पूछाई से बराबर हां जो के ने साबित है આપણે અત્યારે નથી ભણવાની પણ એનું જે વિધાન જે છે એ વિધાન આપણે ખાસ સમજવાનું છે ઓકે શું કામ આપણે સમજવાનું છે કારણ કે હવે આપણે ખ્યાલ છે કે બે સંખ્યા રેખા ઉપર જ્યારે સમમિત સંખ્યા તમને દર્શાવવાની કીધી હોય જેમ કે હું એમ કહું કે આ સંખ્યા રેખા છે જેમાં -1 0 1 2 તો હું તમને એમ કહું કે 2 ક્યાં આવે તમે ડાયરેક્ટ એમ કહેશો સાહેબ અહીંયા 2 આવે પછી હું એમ કહું 0 ક્યાં આવે તો તમે એમ કહેશો સાહેબ અહીંયા 0 આવે પછી હું એમ કહું 1.5 એટલે કે 1 ના છેદમાં 2 તો 1. ક્યાં આવે તો કે એક્ઝેક્ટ ખાલી વચ્ચે આવે તો સમમિત સંખ્યા જે છે તમે ઓલરેડી સંખ્યા રેખા ઉપર તમે પ્લોટ કરી શકો છો પણ શું કોઈ વિચાર્યું કે ધારો કે અસમમિત સંખ્યા હોય તો અસમમિત સંખ્યા મતલબ કે તો તમને ખ્યાલ છે જેનું વર્ગમૂળ કરતો હોય √2 છે √3 છે √5 તો આવી બધી સંખ્યાને મારે સમમિત સંખ્યા ઉપર દર્શાવવી હોય તો તો એના માટે આપણે આજના લેક્ચરમાં બસ એ જ વસ્તુ શીખવાની છે કે આવી પહેલા પ્રથમ સમમિત સંખ્યા કઈ રીતના દર્શાવવું તો એની પહેલાના જે પોઈન્ટ જે છે એ પ્રમેય જેનું વિધાન જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિધાન છે એ વિધાન આપણે આજના લેક્ચરમાં જોવાનું છે જો કે તમને હું નામ પસંદ તમને બધાને ખ્યાલ આવે કે આ સાહેબ આવું તો કંઈક આપણે ભણી જાય છે તો જેનું નામ છે પાયથાગોરસ પ્રમેય શું છે પાયથાગોરસ પ્રમેય યાદ આવ્યું કે ના આવ્યું ને યાદ તમને યાદ તો તમને યાદ આવી જશે હવે પાયથાગોરસ જે છે એક સાયન્ટિસ્ટ હતો અને પાયથાગોરસે કોની સાથે ડીલ કરેલી હતી કે માત્ર ને માત્ર એક ત્રિકોણ હવે તમે એમ કહે ત્રિકોણ તો કે ત્રિકોણના અલગ અલગ પ્રકાર છે લઘુકોણ ગુરુકોણ કાટકોણ સમબાજુ સમદ્વિબાજુ વિષમબાજુ છ ઘણા બધા પ્રકાર જે તમે જાણો છો પણ એમાંની એક ત્રિકોણ હારે પાયથાગોરસે ડીલ કરેલી છે કોની હારે ડીલ કરેલી છે માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણ હારે ક્લિયર ચલો કાટકોણ ત્રિકોણ તો પહેલા પ્રથમ પાયથાગોરસના પ્રમેયનું વિધાન આપણે સમજીએ અને પછી એનો એક દાખલો ગણી અને પછી આપણે નવા લેક્ચરમાં આપણે એના અસમમિત સંખ્યા કઈ રીતના આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવશું એ વસ્તુનો અભ્યાસ આપણે કરવાનો છે ક્લિયર ચલો આજના લેક્ચરમાં ખાસ પાયથાગોરસનો પ્રમેય જે છે એનું વિધાન આપણે સમજીએ તો શું કહેવા માંગે છે પાયથાગોરસનો પ્રમેય તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે શું કીધું કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે તમને એમ થાય સાહેબ આ તો યાદ ના આવે પણ હવે આપણે એને પહેલા આકૃતિ દોરીએ અને પછી આપણે સમજીએ પછી તમે કહેજો હવે સાહેબ યાદ થઈ જશે ઓકે ચલો તો ધ્યાનથી જોજો અહીંયા આ પ્રમેયની સાબિતી આપણે જોવા નથી પરંતુ એપ્લાય કરી રીતના કરી શકે એ વસ્તુ આવડે તો પહેલા કાટકોણ ત્રિકોણ તો કાટકોણ ત્રિકોણ બોસ આપણને બધાને આવડે કે ના આવડે હા આવડે છે ને ઓકે ચલો આ થઈ ગયો મારો કાટકોણ ત્રિકોણ તો એનું નામ આપી દઉં છું એબીસી કાટકોણ ત્રિકોણ એટલે કે કોઈ એક કોણ તો કેટલાનો હશે નેમોનો લાંબો હોય કેવો હોય લાંબો હોય તો જો આ ખૂણો કેટલાનો થઈ ગયો 90 તો જે ખૂણો છે એ ખૂણાની સામેની બાજુ જે આવી બાજુ જે એટલે છે એસી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જે આ સામેની બાજુ છે એને આપણે કઈ બાજુ કહેવામાં આવશે કર્ણ કહેવામાં આવશે તો હવે આને કઈ રીતના આપણે લખીએ છીએ એ વસ્તુ પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો સૌપ્રથમ ત્રિકોણ કેવો છે તો કે કાટકોણ ત્રિકોણ તો ચલો લખી નાખીએ આપણે કાટકોણ ત્રિકોણ તો ત્રિકોણ એ બી સી માં ખૂણો બી કેટલાનો છે તો કે
કે 90 અંશનો તો હવે કયા ત્રિકોણનો ઉપયોગ કરવાનો કયા પ્રમેયનો ઉપયોગ કરવાનો છે તો કે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે જ્યારે પણ આપણી પાસે પાયથાગોરસ જ્યારે કાટકોણ ત્રિકોણ આવે ત્યારે આપણે કયા ત્રિકોણને જગાડવાનું છે ઓન્લી વન સોરી જ્યારે પણ આપણી પાસે કાટકોણ ત્રિકોણ આવે ત્યારે એક સાઇન પીસને ગમે એમ કરીને ઊંઘમાં ખૂટો હોય તો એ જગાડવાનું કોણ તો કે એ પાયથાગોરસ ક્લિયર પાયથાગોરસની આપણે વાત કરીએ તેણે શું કીધું છે તો કે કર્ણનો વર્ગ તો સૌપ્રથમ આ કર્ણ કોણ તો કે AC નો વર્ગ શું કહેવા માંગે છે એ બાકીની બે બાજુ તો કઈ બાજુ વધી એક તો મારી પાસે AC વધી એક મારી પાસે AD વધી અને એક મારી પાસે પણ વધી BC તો બાકીની બે બાજુના વર્ગોના સરવાળા તો પહેલા પ્રથમ એનો વર્ગ કરી નાખીએ આપણે એક કઈ બાજુ વધી AB વર્ગ AB નો વર્ગ કરી નાખ્યો એક કઈ બાજુ વધી BC તો કે BC નો વર્ગ જોયો બાકીની બે બાજુના વર્ગોના બંનેના વર્ગોના સરવાળા બરાબર થાય તો આ વિદ્યાર્થી મિત્રો થઈ ગયો તમારો પાયથાગોરસ અને તમારે ખાલી શું યાદ રાખવાનું છે કે જે કોણ 90 નો છે એ 90 ના કોણની સામેની બાજુનો વર્ગ એ આ બંને બાજુના વર્ગના સરવાળા બરાબર થશે ક્લિયર તો આ હતો પાયથાગોરસનો પ્રમેય હવે આપણે એક્ઝામ્પલ લઈએ અને પછી આપણે આવી બધી સંખ્યાઓ જે છે એ બધી સંખ્યા જે છે આપણે ओके चलो तो હવે આપણે એક્ઝામ્પલ જો આ બધી વસ્તુ તમારે તમારી એ ગ્રુપમાં વ્યવસ્થિત રીતના એક વખત લખવાની છે ઓકે તો હવે હું અહીં એક્ઝામ્પલ તરીકે લઉં છું એક્ઝામ્પલ તરીકે કોઈ પણ રેન્ડમલી આપણે એક્ઝામ્પલ લઈ લઈએ છીએ તો પહેલા પ્રથમ તમને કાટકોણ ત્રિકોણનો પ્રમેય ભણી જાય તમને ખ્યાલ છે કે આને પાયથાગોરસની ત્રિભુટી પણ તમને યાદ હોય તો 6 7 8 માં ધોરણમાં આવી ગઈ છે ક્લિયર તો એનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો મેઇન પાયથાગોરસનો ઉપયોગ શું તો કે જે ત્રિકોણ તો કે ત્રિકોણ તમને ખ્યાલ છે કે એક બાજુ બીજી બાજુ ત્રીજી બાજુ ટોટલ બાજુ કેટલી આવે 3 અને 3 ખૂણા તો યાદ રાખજો આપણે એક તમારો ચેપ્ટર નંબર 6 નો ક્વેશ્ચન લઈ ગયો છે શું તો કે ત્રિકોણના અંગો કેટલા તો કે 3 બાજુ અને 3 ખૂણા એટલે આ તો બીજા ચેપ્ટરની વાત છે અત્યારે પહેલા આપણે આની ઉપર ફોકસ રાખીએ તો જો ત્રિકોણની ટોટલ બાજુ કેટલી 3 હવે 3 બાજુમાંથી જો તમારી પાસે બે બાજુ હોય તો તમને ત્રીજી બાજુ મળે શું કામ કેમ કે આપણે મેથ્સ માં નિયમ છે 3 વસ્તુમાંથી બે વસ્તુ આપે તો તમને ત્રીજી વસ્તુ મળે 4 વસ્તુમાંથી તમને 3 વસ્તુ આપે તો તમને ચોથી વસ્તુ મળે તો અહીં જો તમારી પાસે શું છે ac² ab² bc² ક્લિયર ac² બરાબર શું ab² bc² હવે તમને આમાંથી કોઈ પણ બે વસ્તુ આપે તો તમને ત્રીજી વસ્તુ મળે કે ના મળે આ વસ્તુનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે ચલો તો કઈ રીતના સપોઝ હું એક નાનકડો ત્રિકોણ દોરું છું અને ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો પ્રમેય જે છે આપણે એપ્લાય કરીએ ધારો કે p q r જેમાં q જે છે એ 90 અંશનો ખૂણો છે આનું માપ આપી દો 1 આનું માપ આપી દો 1 અને તમારે આ માપ મેળવવાનું છે આવડે કે ના આવડે આવડે છે ને ચાલો આનું સોલ્યુશન લખી નાખીએ કે આ ત્રિકોણની વાત કરીએ છીએ PQR માં ખૂણો q કેટલાનો છે 90 નો તો કોને જગાડવાનો છે પાયથાગોરસને યસ पाइथागोरस प्रमेय प्रमाण चलो पाइथागोरस प्रमेय प्रमाण सुन कोण 90 છે એની સામેની બાજુનો વર્ગ તો કોણ થશે PR નો વર્ગ કોના બરાબર થશે તો કે PQ નો વર્ગ વત્તા કોના બરાબર થશે QR ના વર્ગ બરાબર ચલો PQ નો વર્ગ ધેટ મીન્સ કે શું તો કે નથી આપેલો તેને એમ લખી નાખો PQ સોરી PR નો વર્ગ નથી આપેલો PQ કેટલા આપેલા છે 1 તો કે 1 નો વર્ગ QR કેટલા તો 1 તો કે 1 નો વર્ગ તમારી પાસે જો જે PR નો વર્ગ બરાબર 1 1 ધેટ મીન્સ કે PR નો વર્ગ કેટલો થઈ ગયો 2 થઈ ગયો તો મારી પાસે PR બરાબર કેટલા આવશે +2 કરું છું ઘણા ખરા વિદ્યાર્થી અહીંયા મિસ્ટેક કરે છે હંમેશા યાદ રાખજો કે જ્યારે વર્ગને દૂર કરીએ ત્યારે શું થાય છે હંમેશા સામેની બાજુ વર્ગમૂળ પરંતુ જ્યારે આપણી પાસે ઉંમર હોય અંતર હોય ઊંચાઈ હોય ત્યારે આપણે નેગેટિવમાં ત્યારે આન્સર હોતો નથી આપણે કહીએ હું એમ કહું કે મારી ઉંમર ભાઈ -15 વર્ષ છે ક્યારે ન હોય હું એમ કહું ભાઈ આઈક્યુ માં ચાલે 1 મીટર છે તો આઈક્યુ માં 45 તો -1 મીટર જશે ના તો -1 મીટર અંતર જે છે ક્યારે નેગેટિવ હોતું નથી તો સેમ જે આઈ શું છે લંબાઈ છે તો લંબાઈ પણ જે છે ક્યારે નેગેટિવ હશે નહીં એટલા માટે આપણે ખાલી આને કયો કામ કહીએ છે ઓન્લી ફોર પ્લસ માં જે આન્સર આવ્યો છે એ મેજ આપણે કામ કરીએ છીએ ક્લિયર એટલે ખાસ આ
હું આ સુકામ પ્રોસેસ કરાવું છું કેમ કે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળવાના છીએ ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અસમય સંખ્યા વિશે વાત કરવાના છીએ એટલા માટે ખાસ યાદ રાખજો ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લો આ તો આપણે એક્ઝામ્પલ નંબર 1 હજી એક એક્ઝામ્પલ લઈ લો એક્ઝામ્પલ નંબર 2 ધારો કે હું એમ કહું તમને કોઈ પણ બાજુનું નામ આપી દઉં છું ધારો કે હવે આપણે એક નવું લઈએ સપોઝ હું આને હું આપી દઉં છું 3 અને આને હું આપી દઉં છું 1 તો તમને આ બાજુ મળે કે ના મળે કઈ રીતના તો કે ચલો જોઈએ આપણે બધા આને એ કહી દઉં આ બી કહી દઉં આ સી કહી દઉં તો ક્યાં ત્રિકોણ છે પહેલા પ્રથમ ત્રિકોણ કેવો છે તો કે કાટકોણ ત્રિકોણ આ કેટલા બનતો છે એ નિયમ સૂત્ર લખી રાખવાનું એ બી સી માં ખૂણો બી જે છે એ કેટલા નો છે 90 નો કોને જગાડવાનો છે પાયથાગોરસ प्रमाणे चलो काम आपने का सब नोट दियो कर सो नेवों सी सामे की बात कोई चीज़ एसी नो वर्ग आईएम नो दियो तो के एबी नो वर्ग बाकी के बात जो होती बता बीसी नो स्क्वेयर तो के एसी नो स्क्वेयर तो के हवे मने आप ऐसे सोचे एसी तो के एसी मारो वर्गमूल मां त्राण चीज़ तो लकी ना को वर्गमूल मां त्राण एबी कितना तो के बोल सी एबी तो मारी पास से छे ने तो मिलवाना छे बीसी कितना तो के 1 નો વર્ગ ચલો 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ હંમેશા કેટલો થશે 3 થશે કેમ કે વર્ગ અને વર્ગમૂળ કેવું થાય છે ઉડી જાય છે આ વિશે તમે જાણો છો ab² = 1 ચલો હવે આનો જો ab² ને કરતા બનાવો તો 1 વધુ 1 ક્યાં વધ્યો 3 ની પહેલી બાજુ માઇનસ માં થઈ જશે બરાબર ની પહેલી બાજુ તો માઇનસ માં હવે આ ab² જે છે કેટલા થઈ ગયા 2 થઈ ગયા તો ab બરાબર શું છે प्लस और माइनस 2 અને ફાઇનલી આપણે કોને કાઉન્ટ કરીએ છે ઓન્લી 4 प्लस 2 ને તો આનું માપ તમને શું મળી ગયું વર્ગમૂળમાં 2 તો આવી રીતના તમને ગમે તેવી સંખ્યા કે હવે તમને આવડે કે ના આવડે ક્લિયર તો જે લખેલું છે આ પણ એક પેજમાં સમાઈ જશે અને આ એક પેજમાં આ બે પાર્ટ પાડી અને આ બંને સાથે સાથે લખી નાખો બી હા આજે ઉપરનું જે છે એ તો મેં તમને ખાલી સમજાવવા ખાતર લખેલું છે હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાયથાગોરસ નો ઉપયોગ કરવાનો છે એટલા માટે કે આજનો આખો લેક્ચર તમને ઉપર કર્યો છે પાયથાગોરસ ઉપર કર્યો છે ક્લિયર